હેલો સ્ટુડન્ટ્સ લેસન નંબર સાત કાવ્ય સાત ગૌતરી જે સંકલિત છે લોકગીત છે એટલે તેના લેખક એટલે કે લોકો વડે કર કરાતું હોય જેને લોકસાહિત્ય દ્વારા લોકોથી જે રચાયેલું હોય એને લોકગીત કહેવાય એમાં ગૌતરી જે છે એ સંકલિત લોકસાહિત્ય લોકગીત લોકસાહિત્યનું અત્યંત મહત્ત્વનું સ્વરૂપ છે લોકગીત ભલે કોઈ કવિ હૃદયમાં સ્ફૂરતું હોય પરંતુ એ બંધાતુને ઉગાડ પામતું હોય છે અનેક લોકોના કંઠે લોકગીત વહેતા ઝરણા જેવું હોય છે તેમાં પ્રદેશે પ્રદેશે સુધારા વધારા સતત ચાલતા રહેતા હોય છે લોકગીત કંઠસ્થ પરંપરાનું સ્વરૂપ છે દરેક સમાજ જૂથને જ્ઞાતિને પોતાના આગવા લોકગીતો હોય છે પોતાના પ્રદેશની બોલીમાં પ્રસંગોમાં ઉત્સવોમાં એ ગવાતા હોય છે પ્રસ્તુત લોકગીત કાલ્પનિક પ્રસંગ કથા આધારિત છે જે સ્વર્ગથી ઉતરી મૃત્યુલોકમાં આવતી કામધેનુ ગાયને વાઘનો પેટો થતાં મૃત્યુ નજીક આવે છે ત્યારે ગાય વાઘને વીરા કહી થોડો સમય માગે છે ઘરે નાના વાછરડા છોડીને આવેલી ગાય તેને ધવરાવીને પાછું ફરવાનું વચન આપે છે સાક્ષીમાં સુરત ચંદ્રને રાખે છે સીમ વાડી ગામ ગોંદરો વળોટી પાછા વાછરડા પાસે આવતી ગાય તેને છેલ્લી વાર ધાવી લેવા કહે છે વાઘને આપેલા વચનની વાત જણાવે છે વાછરડાને મન મારવા જતી માનું દૂધ કડવા લીમડા બરાબર છે એ પણ ગાય સાથે વાઘ પાસે આવી પહેલા પોતાને ખાવા જણાવે છે અહીં ગાયની સત્યનિષ્ઠા નિષ્ઠા અને વચન પાલન તથા વાછરડાનો માતૃપ્રેમ જોઈ વાઘ બધાને જીવતા તો છોડી દે છે મુશ્કેલીમાં મદદરૂપ પણ થવા જણાવે છે આગળ પણ શું ભવન થી રે ઉતર્યા ગૌતરી આવ્યા મરતુક લોક માં માલવા કામધેનુ ગાય આપણને ખબર છે જે ઈચ્છા જેના મનમાં હોય એને આ ગાય દેવોને પૂરી પાડે એનું નામ કામધેનુ ગાય છે એ સ્વર્ગ ભુવન થી ઉતરીને મૃત્યુ લોક માં માલવા માટે એટલે કે ફરવા આવે છે ચરવા ડુંગરે ને પાણી પીવા ગંગા વાઘવીરાની નજરે પડ્યા રે એટલે કે સ્વર્ગલોકથી થી અવતરેલી ગાય મૃત્યુલોકમાં મહાલવા આવ્યા ડુંગરે ચરવા પાણી પીવા જતા તે વાઘવીરાની નજરે પડે છે વાઘવીરા કહે વાઘવીરાની ઉભા રહો ગૌતરી પૂછું એક વાત મોઢે આવ્યું ખાજ નહીં મેલું રે શું કે છે વાઘવીરાએ કહ્યું કે ગૌતરી ઉભા રહ્યો હું તમને એક વાત કહું હું સામે આવેલો ખોરાક છોડી મૂકતો નથી સાંભળ વાઘ વિરા કઉ તને વાત ઘરે મેં મેલ્યા નાના વાછરું રે તો ગાયે કહ્યું વાઘ વિરા વીરા એટલે કે ભાઈ હે વાઘ વિરા સાંભળ હું તને એક વાત કહું મેં ઘરે નાના વાછડાને ભૂખ્યા મૂક્યા છે ઘરે મેં મેલ્યા નાના વાછરું રે ચંદર ઉગ્યાની વીરા રે આપું વાછરું વેલા આવશું રે વીરો કરી કરી કરીને સંબોધીને કહે છે હે વીરા ચાંદો ઉગ્યો એટલે કે જ્યારે સાંજ સમયના સાંજ સુધીનો સમય આપું વાંચડાને ધવડાવીને વહેલી આવીશ ના આવું તો બાબા નંદજીની આણ એટલે કે શપથ સોગંદ એમ સાક્ષીમાં તેને ચાંદા સૂરજને આપ્યા છે નારે આવું તો બાબા નંદજીને આણ્યું રે ચાંદો સૂરજ સર આપવું સાકિયારે રે સાખ્યા એટલે કે સાક્ષી એમ પેલો હિંગ હોટો ગાયે સીમાડે નાખ્યો બીજે હિ હોટે આવ્યા વાડીએ રે ગેલી માતા હવે તો શું થયું તો કે માને ખબર છે મારું મૃત્યુ નજીક આવ્યું છે મેં વાઘને વચન આપ્યું છે એટલે તે આમ તેમ કામધેનું કહેવું તો કે ગાંડ પણ ભર્યું બોલવા માંડી અને મારું મીઠું દૂધ હવે માતા ઝડપથી દોડે છે કારણ એ વાછડા એ ઉઠો એ મારા બાળકો ઝડપથી આવો અને શું કરો તો ગાય કહે છે કે અહીંયા માનું દૂધ ધાવી લો કારણ કે હું વાઘવીરાને જે વચન આપીને આવેલી છું એ સમય સમાપ્ત થઈ ગયો છે એમ શું કે છે બીજો હિહોટો સીમડીએ નાખ્યો ત્રીજો હિહોટો બોલાવે છે પેલો હિહોટો સીમડીએ એટલે કે સિમયથી બોલાવ્યો બીજો હિહોટો વાડીએ એટલે વાડીએથી બોલાવ્યા ત્રીજો હિહોટો ગામને ગોંદરેથી બોલાવ્યા પોતાના વાછરડું અને ચોથે હિહોટે વાંચરું ભેટ્યા રહેલો શું તો કે માતાએ પોતાના બાળકોને બોલાવ્યા અને કીધું ઊઠો ઊઠો વાંચરું માના દૂધ અવધ્યું આવી વિરા વાઘની રહેલો

કલ્યાણી વનમાં જે હતું ત્યાં વાઘ હતો ત્યાં આવીને ઊભા રહ્યા વાછરું સાથે કોણ તો કે ગૌતરી એટલે કે ગા કામધેનું ગાઈને વાછરડા ઊઠો ઉઠો વાઘ મામા પેલા અમને મારો પછી મારો મારી માતને રે શું કીધું હમેશા માતાના ભાઈને મામા કહેવાય તો અહીં વિરા સંબોધન કામધેનુ એને કહ્યું હતું એટલે વાછડા આગળ ચાલ્યા કામધેનુ આવીને ઊભા રહ્યા અને પછી એને મામાને સંબોધન કરીને કીધું હે વાઘ ઊઠો ઉઠો પેલા અમને મારો પછી અમારી માને મારજો નાના એવા વાછરું તમને કોણે શીખવ્યા કીએ વેરીડે વાચા આલ્યું રે વાઘને તો બહુ નવાઈ લાગી અને આશ્ચર્ય પણ થયું હે નાનકડા એવા એમ કે આવડા આવડા વાછડા તમને આવું બોલતા કોણે શીખવાડ્યું છે એમ અને કીએ વેરીએ એટલે વેરીડે એટલે દુશ્મન વાચા એટલે વાણી તમને કોણે આવી બધી વાણી બોલતા શીખ્યું કે કોણે આ તમને વાચા આપી છે બોલવાની રામે શીખવ્યા લક્ષ્મણે બોળવ્યા અર્જણે વાંચા આલ્યું રે ત્યારે વાછડા જવાબ દે છે શું કહે છે

આવી રીતના વાછરડાનું માતૃપ્રેમ જોઈને વાઘને પણ એનું હૃદય પીગળી ગયું અને તે વાઘ બોલ્યો એક તો મામાનું સંબોધન કર્યું બીજું વાછડુએ પોતાની મા માટે થઈને કીધું કે પહેલાં અમને મારી નાખો એટલે એનો વાત્સલ્ય ભાવ માની પ્રત્યેનો ભાવ જોયો એટલે અહીં વાઘ મામાનું હૃદય શું થયું તો કે પીગળી ગયું અને શું કીધું નાના એવા તમે વાછડા લીલા લેર સંભાર એ વસમી એટલે કે જ્યારે મુશ્કેલની સમય હોય ત્યારે તમારા આ વાઘ મામાને તમે યાદ કરજો આમ નાના વાછરડાને એટલે કે વાછરડાનો માતૃ પ્રેમ જોઈને આ કાવ્યમાં વાઘના દિલનું શું થાય છે તો કે વાઘના હૃદયનું પરિવર્તન થાય છે અને બધાને જીવતા જ છોડી દે છે એટલું જ નહીં પણ વાઘ તો પછી છેલ્લે શું કહે છે કે જ્યારે તમે મુશ્કેલીમાં મુકાવ ત્યારે મદદરૂપ પણ થવાનું કહે છે આમ અહીં આપણું આ જે કાવ્ય ગવતરી જે છે એ પૂરું થાય છે આપને કોઈ પણ ડાઉટ હોય તો આપ મને પૂછી શકો છો